ધોરાજીના એમએલએ લલિત વસોયા થયા છે હોમ ક્વોરન્ટાઇન. લલિત વસોયા 23 મે સુધી હોમ ક્વોરન્ટાઇન થયા છે. લલિત વસોયા તેમના વિસ્તારના લોકો માટે સુરત ગયા હતા. સુરતના વરાછા અને કામરેજ વિસ્તારમાં રહ્યા હતા અને હવે લલિત વસોયા 23 મે સુધી હોમ ક્વોરન્ટાઇન રહેશે. સુરત ગયા હતા તમામ લોકોની મદદ કરવા માટે અને હવે તેઓ પરત ફરતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. સુરતના વરાછા અને કામરેજ વિસ્તારમાં તેઓ રહ્યા હતા. ધોરાજીના એમએલએ લલિત વસોયા હોમ ક્વોરન્ટાઇન થયા છે. 23મી મે સુધી તેઓ હોમ ક્વોરન્ટાઇન રહેશે. રાજકોટથી એક સારા સમાચાર. 17 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. 11 દિવસની બાળકીને પણ રજા આપવામાં આવી છે. 11 પુરુષ છે અને 6 મહિલાઓ છે જેમને રજા આપવામાં આવી. રાજકોટમાં અત્યાર સુધીમાં 66 કેસ નોંધાયા છે. હાલમાં 19 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. કુલ 17 લોકોને રજા આપવામાં આવી છે. રાજકોટ માટે સારા સમાચાર. 11 પુરુષ અને 6 મહિલાઓને રજા અપાઈ. હું બાળકનો પિતા છું અને ટ્રીટમેન્ટ સારી આપે છે મારા બાળકને. એની મમ્મીનો દૂધ આપે છે અને મને જ્યારથી બાળક જન્મ્યો ત્યારથી બોલાવ્યો, હું ત્યારથી આવ્યો છું, અહીંયા જ છું અત્યારે. ને ટ્રીટમેન્ટ પણ સિસ્ટર લોકો સારી કરે છે અને ખૂબ સારી એમ સગવડતા આપી છે રહેવા માટે. કચ્છના પરપ્રાંતિય શ્રમિકોની ધીરજ હવે ખૂટી હોય તેમ લાગી રહ્યું છે. અંજારની એસડીએમ કચેરી બહાર 500 શ્રમિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા. અંજારના પરપ્રાંતિય શ્રમિકોને ઉત્તર પ્રદેશ મોકલવાની ખાતરી તંત્રએ આપી તો ખરી, પરંતુ ટિકિટના રૂપિયા અને મંજૂરી પત્ર ન આપ્યા હોવાનો શ્રમિકોએ આરોપ લગાવ્યો છે. આજે ટ્રેનમાં મોકલવાનું વચન ન પડાયું હોવાથી શ્રમિકોએ નાયબ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું. બાકી હોય તો શ્રમિકોનો એ પણ આરોપ છે કે તેમના ભોજન માટે પણ કોઈ પ્રકારે વ્યવસ્થા નથી કરવામાં આવી. તો શ્રમિકો રોષ ઠાલવી રહ્યા છે. કચ્છના અંજારમાં 500 જેટલા શ્રમિકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. શ્રમિકોને વતન મોકલવામાં આવશે તે વચન તો આપવામાં આવ્યું, પરંતુ કોઈપણ પ્રકારે વ્યવસ્થા ન કરવામાં આવી, જેના કારણે તમામ શ્રમિકોમાં રોષ જોવા મળ્યો. કચ્છના પરપ્રાંતિય શ્રમિકોની ધીરજ હવે ખૂટી પડી છે.